નમસ્કાર, મારું નામ આર્યન, મીઠીબાઈ કોલેજ SY BSc નો સ્ટુડન્ટ છું. મારો આજનો વિષય છે સંસ્કાર. એક બહુ સરસ વાત યાદ આવે છે. એક માના બાળકને હંમેશા પૂછતી કે દીકરા, શરીરનું સૌથી અમૂલ્ય અંગ કયું? ને દીકરો જવાબ આપતો કે માં આંખ. તો ક્યારેક વળી કહેતો કે નાક. માં જવાબમાં હસતી અને એટલું જ કહેતી ના. ધીમે ધીમે દીકરો યુવાન થયો, પોતાના કોઈ સ્વજનને સ્મશાને મૂકીને પાછો આવ્યો. ને ત્યારે માએ દીકરાને કહ્યું કે દીકરા, આજે સમજાયું શરીરનું સૌથી અમૂલ્ય અંગ છે ખભો. ને દીકરો મૂંઝાયો. ને ત્યારે માએ દીકરાને સમજાવ્યું કે દીકરા, શરીરના બીજા અંગો તો પોતાને કામ આવે, જ્યારે ખભો કામ આવે બીજાઓને. ખભો કામ આવે રડતા બાળકને તેડીને પસારવા માટે, પોતાના વિદાય લેતા સ્વજનને મોક્ષ અપાવવા માટે, પોતાના મિત્રને શાંતિ ટેકો અપાવવા માટે. ખભો પરોપકાર શીખવે છે અને આપણને કહે છે કે જે બીજા માટે જીવે એ ઈશ્વરનો દૂત, જનેતાનું ગૌરવ ને માનવમાં મહામાનવ. અને જેણે મહામાનવ બનવું છે એણે નક્કી કરવું પડશે કે એને જોઈએ છે શું, સાધન કે પછી સગપણ, સંપત્તિ કે પછી સાથ, સ્વાર્થ કે પછી સંસ્કાર. હે ગાઈસ, ડોન્ટ થિંક સો મચ, બહુ બધી સિરિયસ વાતો થઈ ગઈ ને. એનીવેઝ, જતા જતા મને એક શેર યાદ આવે છે. થોડીક તો મેલી હોવી જોઈએ મથરાવટી, નહીં તો ફરિશ્તાઓના ટોળામાંથી માણસ જુદો કઈ રીતે પડે. ટ્રોફી મળી ગઈ ને એટલે વાર્તા પૂરી થઈ. અરે પણ એમાં શું થયું મમ્મી, તું જ મને આ સ્પીચ લખી કોને આપેલી? દાદા એને, ક્યોંકિ ઓ મેરે દાદા દીગરે, ઓ તેરે દાદા. તમે બધા મને બુડ્ઢો માનો છો પણ હું છું બુદ્ધિશાળી, દોષો ખરો પણ ડાયો. બાપુજી તમે તો છે ને સુપ્રીમ કોર્ટ ના ન્યાયમૂર્તિ જેવા જીનિયસ છો, ખબર છે? આપણા સંગનો રંગ નો લાગે એ અડબંગ, એ અડબંગ તારા સંગનો રંગ મને લાગે ને તો અંધારામાં ખોવાઈ જાવ. તો કેટલો હારું આપણે એકબીજાને આમ આમ પટકાઈએ. એટલે જ કહું છું ને, મારે અજવાળે અજવાળે ચાલ્યા કર ને. એ ભલે હા, આ છે કાંતાવસીનો ઓરિજિનલ રંગ છગન માસા માટે. જાને હવે છગન માસા વાળી. બાપુજી આજે આવો જ ઓરિજિનલ રંગ અવિનાશ પણ બતાવવો પડશે. કેમ મમ્મી? અરે કેમ શું, આજે અમને પ્રોમિસ કર્યું હતું કે બોર્ડ મીટિંગ પછી પછી મને શોપિંગ માટે લઈ જશે 7 વાગે, હજી સુધી ઘરે પણ નથી આવ્યા. જો આજે તારો બાપો વધારે આવી ગયો સીરિયસલી. કાબે, અરે મોમ મને તો હતું કે કાઈ નહીં તો ડેડ ફોન કરીને વિશ તો કરશે પણ ના. ત્યારે શું, આપણા દાદાજી કેટલા બિઝી માણસ છે હે. મુંબઈ બંધ હોય, ટેક્સીઓ બંધ હોય, વાહન વ્યવહાર બંધ હોય, ટેલિફોન બંધ હોય, આર્યન કે અનુષ્કાની કોમ્પિટિશન હોય ને એટલે પહોંચે પહોંચે ને પહોંચે રાઈટ. હા હોય એવા થાચી થાવ. અરે ના ભાઈ ના છગનલાલ, હવે તો આજે આર્યન ની કોમ્પિટિશન અને બોર્ડ મીટિંગ બંને જોગાનું છોગે ભેગા થઈ ગયા, એટલે ન છૂટકે મારે બોર્ડ મીટિંગ છોડવી પડી. બોર્ડ મીટિંગ છોડવી પડી. ઓય હેલો, પણ તમે ક્યાં આવ્યા હતા કોમ્પિટિશન માં? ઓય હેલો, અમે આવ્યા હતા કોમ્પિટિશન માં, સૌથી પહેલા આવ્યા હતા, સૌથી છેલ્લા બેઠા હતા. સૌથી છેલ્લા પણ કેમ? અરે ભાઈ પહેલી રો માં દાદાજી બેસે, તું એને જોઈને નર્વસ થઈ જાય, કન્ફ્યુઝ થઈ જાય, તું બધું વાક્ય ભૂલી જાય. હા ને બધા તને કે લબડું એ લબડું. નહીં ને, એ લબડતો હતો કેટલું સરસ બોલતો હતો ખબર છે? અરે ખભા ઉપર તો જે બોલ્યો છે એ ખભો એટલે ખભો. દફતર લટકાવવા કામ લાગે, બેગ લટકાવવા કામ લાગે, અરે બાળકને પસારવા કામ લાગે, છાનો રાખવા કામ લાગે. વાહ વાહ વાહ, કઈ વાંધો નહીં. પણ અવિનાશ માટે આ બોર્ડ મીટિંગ ને બધું કન્ડક્ટ કરવું પહેલી વાર નું છે અને આ
બોર્ડ મીટિંગ કન્ડક્ટ કરવી એ કે ખાવાના કામ નથી આ બાપુજી હા તો એ તો બધા દાદાજીના કામ છે કે રાઈટ અંતાબેન આ જરા વધારે પડતું છે તમારું અરે ગોવિંદા ભાઈ અઠવાડિયાની અંદર પાછો આવી જજે એ ચિંતા નહીં કરો તમે જરાય ચિંતા નહીં કરો એ મારી ભેગો આવે જ ને એની ચિંતા છે એ બાપુજી આ ટ્રોફી હું દ્વારકા લઈ જાઉં છગનલાલ આ તમે જ્યારે જ્યારે જાત્રાએ જાઓ છો ત્યારે આર્યન ને અનુષ્કાની ટ્રોફીઓ સાથે લઈ જવાનું ભૂલતા નથી એમ કેમ બોલાય બેટા લઈ જાઉં આ દ્વારકા ઓફકોર્સ પકડ કાળકા લાવ મારા બાળકા એ બાપુજી આ ભગવાન છે ને હંમેશા ટ્રોફી ને ફળે અમને કોઈ દી નથી ફળતા બોલો કામ સુકામ પણ બિચારી ટ્રોફી પર નજર બગાડે અરે છગનલાલ છગનલાલા કાંતા તમારી પત્ની છે વર્તે છે વિરોધ પક્ષના વકીલ ની જેમ તે ઓપરેશન સસ્પેન્સ ઓપરેશન સસ્પેન્સ નહીં એને કહેવાય ઓબ્જેક્શન હાય હાય તમને ઉલટી થાય છે હવે તો ઓબ્જેક્શન લેવાના બંધ કરીશ ભલે ઓ અરે આ બેહુને ઝઘડ્યા વગર ચાલતું નથી પણ આ ઝઘડો જેન્યુઅન નથી તો બાપુજી બરોબર ને ડોસી હા તો કેમ બોલે ને લાંબા છગડ માસા એટલે કાયમ તમને કહું છું હાઈટ થોડી આમ ઓછી કરાવો હાઈટ ઓછી કરાવું તો તારી માસીના લેવલમાં આવવા માટે હાઈટ ઓછી કરાવું એટલે રસ્તા પરથી બે જણા નીકળીએ એટલે બધા કે વાહ કેસી મગાઈ જોડી જા રહી હે કેટલું સરસ લાગે અરે પણ મને કેટલો હરખ થાય ખબર હું તો એમ જ કહું ને કે આવ ભાઈ હરખા આપણે બે હરખા હવે તારું પોત પ્રકાશવાનું બંધ કરી અને તમે શું કરો છો કરવા દે ને લડવા માટે એક તો આઈટમ છે આપણી પાસે છગનલાલ છગનલાલ અત્યારે એ બધી વાત પડતી મૂકો ઓકે અને 1001 રૂપિયા રાખો આશે ના ભાઈ આર્યન અનુષ્કાવતી દ્વારકાધીશના ચરણોમાં ધરાવી દેજો વેરી ગુડ ને આચકનલાલ ખાસ તો સમય કાઢીને વેરાવળ જતા આવજો ભલે બાપુજી ને ત્યાંની પાંજરાપોળમાં મારાવતિયા 50,000 રૂપિયા આપી દેજો ભલે બાપુજી છગનલાલ ખાસ તો દ્વારકાધીશને પ્રાર્થના કરજો કે આ તમારો ઝઘડો લઈ લે ને ખોળાનું ખૂંદનાર દઈ દે કોઈ અર્થ નથી બાપુજી હવે કોઈ અર્થ નથી એ બધી વાતનો કારણ કે આ ઉંમરે કઈ છોકરા થાય નહીં અરે છગનલાલ તો પછી આ બધી માનતાઓ શું કરવાને રાખો છો ભાઈ હું માનતા નથી રાખતો હું કોઈ બાધા નથી રાખતો બાપુજી આ માનતાઓ રાખવી બાધા રાખીને આ બિચારાને બંધનમાં રાખવાનો બસ હજી તો પગમાં જોર છે ને એટલે બે માણસ જાત્રાઓ કરી લઈએ છીએ અરે મોટી ઉંમરે જાત્રા કરાવે એવો શ્રવણે દીધો નથી એને હું એની પાસે જઈને બસ એની સામે કેસ દાખલ કરીશ કે મિલોર્ડ સભાબંધી વસ્તી છે આખા હિન્દુસ્તાનમાં ને શેર માટીની ખોટ મારા ઘરમાં અરે પણ આ વખતે તો આપણે માનતાય માનવાની છે 101 નકોડા ઉપવાસ કરવાના છે કોણ તમે નારેના આમને આમને એટલે નકોડા પાસ મારે કરવાના હા એટલે પાણી એ નહીં પીવાનું પીપુ એ નહીં પીવાનું તો મારી હાઈટ અવળી થઈ જશે તો કેટલું હારું હું તમને કેળમાં લઈને આમ ફરતી હોઈશ કે નહીં તો પછી આ બધી બાધાઓ રાખવાની જરૂર શું છે અરે રાખવી પડે હવે તમે કેમ ના કર્યા અરે પૈસા આપણાથી ભૂખ્યું ના રહેવાય હા આપણને તો બાલક બાબાનો એક મંત્ર યાદ છે બાલક બાબા સચ્ચા હે બચ્ચી કો એક બચ્ચા દે બચ્ચી બચ્ચી હાઈટ પ્રમાણે બચ્ચી અહીંથી એ બચ્ચી આપણે તો કીધું છે આવો ક્યાં ગેરંટી આપી દે કે બચ્ચા નહીં હોય ને તો તમારા પૈસા પાછા આ બાબા છે કે સેલ્સમેન મની બેગ ગેરંટી આપવા તૈયાર છે બોલો અરે ભાઈ કળિયુગ છે કળિયુગ આ રૂપિયો સૌનો રામ છે ને પૈસો સૌનો પરમેશ્વર રાઈટ ઓકે ફાઈન પણ માનતામાં શાની મની બેગ ગેરંટી મની 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 કેમ બધા ભેગા થઈ ગયા કોણ દોયું